धोरण चार विषय आसपास पाठ एक जगत मारा घर में विषय आप समझीशु। एम पहलो मुद्दो खेचता, तो खेचता विषय आप समझीशु। तो घणी वार घर में रहता सभ्यों साथे वच्चे कोई एक वस्तु के बाबत ने लईने खेचताण थती होय छे। शुं थतुं होय छे? खेचताण थती होय छे। घणी वार आ खेचताणना लीधे झगड़ानुं स्वरूप लई लै छे। तो अहींया आपणे पहेला चित्रमां जोईशुं कि दररोजनी जेम आजे મમતાના ઘરમાં પણ ઝઘડો થયો। ટીવી પર કાર્યક્રમ કયો જોવો? તો મમતાનો ભાઈ ક્રિકેટ મેચ જોવા ઈચ્છે છે, જ્યારે નાનકડી સેજલ મનપસંદ ગીતો સાંભળવા માગે છે। મમ્મી અને કાકી બંને સખીઓ છે, સખીઓ છે એટલે બાળકો બહેનપણીઓ છે, બહેનપણીઓ છે, છતાં તેમની મનપસંદ અલગ અલગ છે, એમની પસંદગી અલગ અલગ છે। એટલે કે મમ્મીને સમાચાર જોવા છે, જ્યારે કાકીને ધારાવાહિક સિરિયલ જોવી છે, અને મમતાને શું જોવું છે? કાર્ટૂન જોવું છે, અને પપ્પાને ફૂટબોલ મેચ જોવી છે। તો અહીંયા તેઓએ પપ્પાએ આવીને કહ્યું, શું કહ્યું? કે હું તો સાંજે ટીવી જોઉં છું, એટલે મારે ટીવી જોવા બેસું તો હું થોડો ફ્રેશ થઈ જાઉં। એટલે બધાએ તેમની વાત માની અને ફૂટબોલની મેચ બધાએ જોવી પડી। અંતે શું થયું? અંતે દરેક જણે ફૂટબોલ મેચ જોવી પડી। તો તમે આમાં સમજણ પડે છે કે સામાન્ય રીતે આવા ઝઘડા વડીલો પતાવે છે। જો હળીમળીને અને એકબીજા અનુકૂળ થઈને રહીએ તો આવા ઝઘડા ન થાય, અને કોઈ બોલાચાલી થાય તો પણ બધા સભ્યોએ ભેગા મળીને તેનો એ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ। તો બાળકો, અહીંયા આપણે ખેતાણ વિશે શીખ્યા, હવે બીજો મુદ્દો છે તફાવત કેમ। તો બાળકો, તફાવત એ તમને એમ થાય કે તફાવત કેમ હોય એટલે શું, એના વડે વિશે શું શીખવાનું? તો આમાં તમને બીજા ચિત્રમાં છોકરા અને છોકરી વચ્ચેનો તફાવત હું કીધું છે કે છોકરાઓ સાંજે બહાર રમવા જાય કે ફરવા જાય અને મોડું થાય તો તેમને કોઈ ઝઘડતું નથી કે બોલતું નથી, જ્યારે છોકરીઓને આ વિશે બંધોગરી હોય છે। એના વિશે આપણે આ ચિત્રમાં જોઈશું। તો સાંજના 7 વાગ્યા છે અને પ્રતિભા તેની બહેનપણીના ઘરેથી દોડતી પોતાના ઘરે જઈ રહી છે, અને તેના ભાઈ સંદીપ અને સંજય બંને ભાઈ તેમના મિત્રો સાથે રમવામાં વ્યસ્ત જ છે। તેઓને ઘરે જવાની ઉતાવળ નથી, એ રમવામાં જ વ્યસ્ત છે, એમને ઘરે જવાની ઉતાવળ નથી। જો તેઓ ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લડશે નહીં, જો તે ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લડશે નહીં। પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી, પ્રતિભાને શું થાય છે કે આ બરાબર નથી, તેમના માટે અલગ નિયમ અને તેના ભાઈઓ માટે બીજો નિયમ, આવું કેમ? પરંતુ તે શું કરે? એ શું કહે છે? મારા માટે નિયમ અલગ, ભાઈઓ માટે નિયમ અલગ, તો આવું કેમ? પરંતુ એ કહે છે કે હું શું કરું? પણ બાળકો, હવેના યુગમાં આ અસમાનતા ઘટતી જાય છે। શું હવેના યુગમાં આ અસમાનતા ઘટતી જાય છે? આદર્શ કુટુંબમાં છોકરા અને છોકરીઓને વચ્ચે કોઈ ફરક હોતો નથી, અને આપણા કાયદા પણ દીકરા અને દીકરીને એક જ સમાન ગણે છે। તો હવે બાળકો, આપણે ત્રીજો મુદ્દો જોઈશું કે ઈમાનદારી। ત્રીજો મુદ્દો છે ઈમાનદારી, એટલે બાળકો આમાં ઈમાનદારી વિશે આપણે શું સમજીશું કે આપણે કોઈ કામે આપણે બહાર ગયા હોય અને ત્યાં આપણે 5 બોલપેન લીધી હોય, અને દુકાનદારે 5 બોલપેનના બદલે 4 બોલપેનના પૈસા ગણ્યા હોય, તો આપણે સ્વેચ્છાએ કહીએ કે મેં 5 બોલપેન લીધી છે, તમે 4ના પૈસા ગણ્યા, તો 5ના પૈસા કેટલા થયા?
तो આપણે જાતે જ એને પાતના પૈસા ચૂકવીએ, એ આપણી ઈમાનદારી છે। તો આપણે અહીંયા ત્રીજા ચિત્રમાં પણ એ જ રીતનું જોવાનું છે કે મીનાકાથી એક દિવસ પિન્ટુ અને પિન્ટી અને તથા તેમના મિત્રો સાથે દરિયા કિનારે લઈ ગયા। બધાને મિત્રોને પિન્ટુ પિન્ટી અને મીનાકાકી બધાને દરિયા કિનારે મીનાકાકી લઈ ગયા। તેઓ રેતી અને પાણીમાં રમ્યા, ચકડોળની સવારી કરી, ત્યારબાદ તેમણે ભેળપૂરી ખાધી અને ફુગ્ગાઓ લીધા। પછી દરેકે બરફ ગોળો કુલ્ફીની મજા માણી। કુલ્ફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી। શું કર્યું કુલ્ફી વેચનારે? પૈસા લેવામાં ભૂલ કરી। તેણે સાતને બદલે પાંચના જ પૈસા ગણ્યા। કુલ્ફીવાળાએ શું કર્યું? સાતને બદલે પાંચના જ પૈસા ગણ્યા। બાળકોએ વિચાર્યું, બાળકોએ શું વિચાર્યું? કે આપણા પૈસા બચ્યા। બાળકોએ શું વિચાર્યું? કે આપણા પૈસા બચ્યા। પરંતુ મીનાકાકીએ કુલ્ફી વેચનારને સાત કુલ્ફીના જ પૈસા ચૂક્યા। મીનાકાકીએ શું કર્યું? ભલે પાંચ કુલ્ફીના જ પૈસા એમને ગણ્યા, પણ મીનાકાકીએ તો સાત કુલ્ફી લીધી હતી, તે સાતે સાત કુલ્ફીઓના પૈસા એમને ચૂકવ્યા। તો મીનાકાકીએ તે દિવસે જે કર્યું તે બાળકો હંમેશા યાદ રાખશે। મીનાકાકીએ જે દિવસે તે કર્યું એ બાળકો હંમેશા યાદ રાખશે કે ખરેખર મીનાકાકીએ ઈમાનદારી અહીંયા બતાવી છે। તો બાળકો, આપણે પણ આપણા જીવનમાં ઈમાનદારીનો ગુણ કેળવી હક વગરનું ન લેવું જોઈએ, અથવા તો હક વગરના ન લેવાની ટેવ પાડવી જોઈએ। તો બાળકો, અહીંયા આપણે ત્રીજો મુદ્દો શીખ્યા ઈમાનદારી। હવે ચોથા મુદ્દા વિશે જઈશું કે સ્વચ્છતા। તો સ્વચ્છતા વિશે આપણે આમ સ્વચ્છતા આપણાને બધાને જ કરવી, કે ચોખ્ખું રાખીએ, સ્વચ્છતા એ જ પ્રભુતા છે અને સ્વચ્છતામાં જ પ્રભુતાનો વાસ થાય છે। તો અહીંયા પણ એક ચોથા ચિત્રમાં બાળક દાદીમા વિશેની વાત છે, એમાં દાદીમા સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે, એના વિશે આપણે સમજીશું। અક્ષય તેની દાદીને ખૂબ જ ચાહે છે। શું? અક્ષય તેની દાદીને ખૂબ જ ચાહે છે। તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે। એની દાદી પણ તેને શું કરે છે? ખૂબ જ વહાલ કરે છે। તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે। જુઓ, દાદીમાને સ્વચ્છતા બહુ જ ગમે છે, એટલે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે। અનિલ અક્ષયનો મિત્ર છે। અનિલ શું છે? અક્ષયનો મિત્ર છે। તેની દાદીના માને અનિલ પસંદ છે, તેની દાદીમાને અનિલ પસંદ છે। પરંતુ એક વાત અક્ષયને તે વારંવાર કહે છે, શું કહે છે? કે તારે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની નહીં કે પીવાની નહીં। દાદીમા શું કહે છે? એના મિત્રના ઘરે જાય, પણ તારે કોઈ વસ્તુ ખાવાની નહીં કે પીવાની નહીં, કારણ કે તેના ઘરે અવારનવાર કોઈ ને કોઈ બીમાર રહે છે। એટલે દાદીમા કંઈ એને ખોટું નથી કહેતા કે વારંવાર એના ઘરે બધા બીમાર રહે છે, એટલા માટે જ ખાલી એમ કહે છે। એને અનિલ તો પસંદ જ છે દાદીમાને, પણ એટલે એના ઘરે ખાવાની અને પીવાની ના પાડે છે। પરંતુ એક દિવસ અનિલના ઘરના નજીકના મોટા મેદાનમાં વોલીબોલની મેચ હતી। તે દિવસે ખૂબ ગરમી હતી અને બધા જ ખૂબ થાક્યા હતા અને તરસ્યા પણ થયા હતા। તો અનિલનું ઘર નજીક હતું, તો અનિલે બધાને તેના ઘરે આવવા માટેનું આમંત્રણ આપ્યું। અનિલની માતાએ બધાને પાણી આપ્યું, બધાએ પાણી પીધું। પણ જ્યારે અનિલને પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો, અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો, તેને અચાનક તેની દાદીની ચેતવણી યાદ આવી। શું આવી? તેને પાણીનો ગ્લાસ આપ્યો ત્યારે એના દાદીમાએ કહ્યું હતું કે તેને અચાનક
चेतवनी याद आवी। हवे अक्षय अनिल सामू जोई रह्यो, ते जाणतो न हतो के हवे हुं शुं करूं। एने पाणीनो ग्लास आप्यो पण हवे जाणतो न हतो के हुं शुं करूं। पण खरेखर ए वखते बधाए पीधुं होय ए वखते एने पाणी पी लेवुं जोईए। परंतु अहींया तमे जुओ કે દાદીમાં કોઈ સારા માટે જ કહેતા હોય કે તું આના ઘરે આ ખાઈશ નહીં કે પીશ નહીં, તો એમની વાત પણ સાચી છે। અત્યારે ધારો કે તમને હમણાં જ આપણે નવો એક દાખલો જ હતો કે કોરોના બધાના ઘરે અમુક ટાઈમે કે આના ઘરે કોરોના થયો છે, તો એના ઘરે આપણે કોઈ જતા ન જતા, એટલે એ બાબતે આપણને કોઈ કહે તો આપણે જતા નથી, તો આપણે એમની વાત માનવી પણ જોઈએ। પણ અમુક ટાઈમે જો સમય સંજોગ હોય તો એ વખતે આપણે પાણી પી લેવું પણ જોઈએ। હવે આગળ કે જો આર્થિક અસમાનતા, જાતિ ભેદભાવ, ધર્મની ભિન્નતાને કારણે જો આપણા વડીલો આપણને જવા માટેની ના પાડતા હોય, તો આપણે એમને સમજાવવા જોઈએ કે જાતિની ભેદભાવ કે કોઈ અસમાનતા વિશે આપણે વડીલોને સમજાવીએ કે અમે તમારા ઘેર કે એમના ઘેર આપણે જઈએ, બેસીએ, ઉઠીએ તો એકબીજા મળીએ, તો આપણી અસમાનતા વધે છે, ઘટતી નથી। તો એક બાજુ દાદીમાની પણ વાત સાચી હતી, પણ જો અમુક ટાઈમે જો વડીલો પણ આપણને ન પાડતા હોય, પણ એમ થાય કે અસમાનતા વિશે કહે છે, જાતિ ભિન્નતા વિશે કહે છે, ભેદભાવ વિશે કહે છે, તો આપણે પણ વડીલોને સમજાવવા જોઈએ। તો હવે આપણે આગળ મુદ્દા વિશે સમજીશું કે કોણ નક્કી કરશે। હવે મુદ્દો આવ્યો કોણ નક્કી કરશે, તો અહીંયા જુઓ બાળકો, સંયુક્ત કુટુંબમાં રહેનારા અને સંયુક્ત વ્યવસાય કરનારા, સંયુક્ત કુટુંબમાં રહેનારા અને સંયુક્ત વ્યવસાય કરનારા કુટુંબમાં અગત્યના નિર્ણય કોણને, ઘરના એક વડીલ જ લેતા હોય છે। જે સંયુક્ત કુટુંબ રહેતું હોય અને એમનો વ્યવસાય ભેગો હોય, તો એમાં એક જ વડીલ નિર્ણય લે છે। એ જ આપણે આ ચિત્રમાં જોઈશું કે કરશન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે। કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે। અહીંયા જુઓ, એ મોટા કુટુંબમાંથી આવે છે અને બધું જ તમામ કામ એના મોટા કાકા સંભાળે છે। કુટુંબમાં નાના મોટા તમામ નિર્ણયો પણ લે છે, નાના મોટા નિર્ણયો પણ કાકા જ લે છે। અત્યાર સુધી કરશન ખેતરમાં જ કામ કરતો હતો, પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે। એમ કે બધા જ ખેતી કરીએ છીએ અને ખેતીથી એને એમ કે હવે મારે કંઈક અલગ કરવું છે, તો તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદી છે। એને શું વિચાર્યું, એને કંઈક અલગ કરવું છે, એટલે એક બેંકમાંથી પૈસા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદી છે। તો તેમના ગામમાં એક ઘંટી નથી, એટલે એને એમ થયું કે ગામમાં ઘંટી નથી એટલે તેના પોતાના પર વિશ્વાસ છે કે હું આ જો ધંધો કરીશ તો મારા કુટુંબમાં શું થશે, ફાયદો થશે, કે ગામમાં ઘંટી ન હોય એટલે બધા જ તેમના ત્યાં દળવા આવે, એવો થોડો એના પર એનો વિશ્વાસ થયો। અને ગામમાં એ માણસ પોતે જે જાણીતા હોય એ જ હતા, એટલે એને પોતાના કંઈક તો મને ફાયદો થશે, તો શું કીધું જુઓ કે અમુક રૂપિયા લઈ એને ઘંટી ખરીદી છે। તેમના ગામમાં ઘંટી નથી, કરશનને પોતાના પર વિશ્વાસ છે કે નવા કામથી તેના કુટુંબને ફાયદો થશે। પિતાજીને તો તેણે મનાવી લીધા, પિતાજીને તો મનાવી લીધા, પરંતુ તેના જે મોટા કાકા બધું સંભાળે છે એમના પાસે ગયો, તો પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા તૈયાર નથી। એને તો એમ જ કે આપણો જે ધંધો છે ને ખેતી છે એ જ બરાબર છે, એટલે એના કાકા તો આ સાંભળવા તૈયાર જ નથી। પણ જુઓ બાળકો, આવા સંયુક્ત કુટુંબમાં, આવા ઘરોમાં, એટલે કે આવા કારણોસર ઝઘડા થતા હોય છે, તો આવા કિસ્સામાં બધા ઘરના સભ્યોએ જે વડીલ હોય એને સમજાવવા જોઈએ કે એ કંઈક નવું કરવા માગે છે, એની જે પ્રકૃતિ છે એનામાં પોતાનો વિકાસ ખીલે છે, તો એને કરવા જોવો
करवा देवो जोईए। तो बाळको आवा किस्सा में वडीलोने समजावा जोईए। હવે આપણે છેલ્લો મુદ્દો આવ્યો છે કે છેલ્લો મુદ્દો છે કે મને આ પસંદ નથી। અહીંયા બાળકો શું છે, મને આ પસંદ નથી। અહીંયા બે બેનપણીઓની વાત છે એ આપણે આ છેલ્લા ચિત્રમાં જોઈશું। મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી। મીના અને રીતુ ઘરે જઈ અને શું લંગડી રમતી હતી અને લંગડી રમી રહ્યા એટલે ઘરે ગયા। ઘરે જતી હતી ત્યાં મીનુએ એનો હાથ પકડ્યો। મીનાએ શું કર્યું, તેનો રીતુએ હાથ પકડ્યો। મીનાએ રીતુનો હાથ પકડ્યો અને ખેંચીને કહ્યું, આવ મારા ઘરે। શું કહે છે, આવ મારા ઘરે આવ। મીના શું કહે છે, આવ મારા ઘરે આવ। પણ પછી શું કહે છે ખબર છે, રીતુ તારા કાકા ઘરે છે। શું કહે છે, તારા કાકા ઘરે છે, જો તે હશે। શું કહે છે, જો તે હશે તો હું નહીં આવું। શું કહે છે કે જો તારા કાકા ઘરે હશે તો હું નહીં આવું। રીતુએ જવાબ આપી દીધો। પણ પછી મીના શું કહે, પણ તું આ શું કહે છે। શું કહે છે, પણ તું આ શું કહે છે, કાકા તને પસંદ કરે છે। શું કહે છે, કાકા તને પસંદ કરે છે અને તે કહે છે કે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ। શું કહે છે, તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ અને હું તમને બંનેને, શું કહે છે, હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ। એટલે શું કહે છે મીના કે તું શું આવું કહે છે કે મારા કાકા તો તને પસંદ કરે છે અને કહે છે કે તું રીતુને ઘરે લઈ આવ અને તમને બંનેને હું ઘણી બધી ચોકલેટ આપીશ। એટલે રીતુએ શું કીધું ખબર છે, રીતુએ તરત મીનાનો હાથ છોડી દીધો। મીનાનો હાથ એના પાસેથી શું કરી દીધો, છોડાવી દીધો। અને પછી શું કહ્યું ખબર છે, મને તારા કાકાથી ડર લાગે છે। શું કહે છે, મને તારા કાકાથી ડર લાગે છે, તે મારો હાથ પકડે છે, તે મને ગમતું નથી। શું કહે છે કે મને તારા કાકાથી ડર લાગે છે, તે મારો હાથ પકડે છે, તે મને ગમતું નથી। આટલું કહી અને રીતુ ઘરે જતી હતી। તો બાળકો અહીંયા જુઓ, નાના હોય પણ તેમને સમજણ હોય છે, તો અહીંયા આપણે આ પાઠમાં એકબીજાને સમજવા જોઈએ, એકબીજાની પસંદ નાપસંદ જરૂરિયાત વગેરેનું આપણને ખ્યાલ હોવો જોઈએ। આપણા વડીલો પાસે, આપણા વડીલો પાસે અથવા તો કોઈ જોડે બેસીને ખુલ્લી મને ચર્ચા કરવી જોઈએ। કોઈ પણ પ્રશ્ન હોય તો બધા ભેગા મળી અને સોલ્વ કરવો જોઈએ, એ આપણે આ પાઠમાં શીખીએ છીએ। હવે આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ અને તેનું સ્વાધ્યાય કાર્ય બીજા વિડીયોમાં જોઈશું।